નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લાના 350થી વધુ પાક જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ મેદાનમાં આવી. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપી. ટૂંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી. ભરૂચ ખાતે સોયબ પાક પાણીની ટાંકીથી નવી પાઇપલાઇનનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું. દેવગઢ બારીયાના પીપલોટ ખાતે થયેલી 31.62 લાખની લૂંટનો ભેદ દાહોદ પોલીસે ઉકેલી. 4 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ચોટીલામાં ચોરને જાણે પોલીસનો ખોબ જ ના હોય તેમ આગરવાડીમાં 4 દિવસની અંદર બીજી વખત તેલના ડબ્બાની ચોરી થતા ખરભરાટ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગુલ ખાતે 800 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયજ્ઞમાં યથાવત છે અને ગામમાં રહેતા દરેક સમાજના લોકો માતાજીના દર્શન કરી હવનનો લાભ લઈને ખીરનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિર ખાતે 8મનું હવન સહિત આરતી યોજાઈ તો પટેલવાસ સહિત આજુબાજુના માય ભક્તોએ યજ્ઞ સહિત આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો. તૈયાર થયેલ ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ. પછવાડા મહાકાળી માતાના મંદિરમાં લોકગાયક ભરત પંચાલે ગરબાની ધૂમ મચાવી. રાજપીપળા ખાતે જેલના કેદીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજ્યો. કેદીઓના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી પૂજા અને હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરજોદરા ગામે આવેલા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ. જેતપુર તાલુકાની નંદનવન સોસાયટીમાં શેરી ગરબા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અનબુદ્ધિ ખુદ્દારીને સલામ. મજૂરી કરીને સમાનભેર ગુજારે છે પોતાનું જીવન. ઓનલાઈન શોપિંગનું વેબસાઇટના ગ્રાહકોના સામાનની ડિલિવરી મેળવી ઠગાઈ કરનાર 2 ઝડપાયા. આરટી 1 હેક્ટર પ્રવેશ ફીમાં 30% વધારો કરાયો. ટેટના વિદ્યાર્થીઓની પરીક્ષાની વેલિડિટી નવી શિક્ષણ નીતિ નક્કી ના થાય ત્યાં સુધી વધારાઈ. શિક્ષણ મંત્રી મેડિકલ કોલેજની ફીના મામલે કોંગ્રેસ અને સરકાર આમને સામને. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અરવિંદ કુમારે શપથ લીધા. દરિયાપુરની યુવતીના ખોટા ફેક આઈડીમાં જોવા મળતા પરિવારમાં ભારે ચિંતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ શાખાને ગુણવત્તા એક સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.